हाल मिली रहे समाचार पर नजर करिए तो साबरकांठा जिला हिम्मतनगर सीविल बहार 108 अने एम्बुलेंस नी लागी लाइनो गई रात्रि थी सीविल आगर 108 अने एम्बुलेंस नी लागी लाइनो कोविड 19 ना दर्दियों ने लईने एम्बुलेंस अने 108 नी सीविल बहार लागी लाइनो 108 मां ज हाल दर्दियों ने सारवार आपवामां आवी रही छे। 108 ना कर्मचारीओ रात दिवस सेवा आपी रह्या छे। ऑक्सिजननी અછતને લઈને મહેસાણા અરવલ્લી હિંમતનગરના પ્રાઇવેટ હોસ્પિટલોમાંથી લોકો સિવિલ તરફ વળ્યા। હિંમતનગરની નવી સિવિલ ખાતે ભયાનક સ્થિતિ સામે આવી। સૂત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ઓક્સિજનની માંગ પૂરી કરવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે। વગર બજાર સહિત ભરચક વિસ્તારોમાં ફરતા લોકો માટે એક શીખ સમાન જેડએસ ટીવી આ વિડિયો બતાવવા પાછળ લોકો ખરેખર કોરોનાને લઈને ગંભીરતા લે અને માસ્ક ફરજિયાત પહેરે અને બને ત્યાં સુધી ઘરોમાં રહે તેવી ગુજરાતના તમામ લોકો અને જેડએસ ટીવીના દર્શકોને અપીલ કરે છે। હાલ મળી રહેલા સમાચાર ઉપર નજર કરીએ તો સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સિવિલ બહાર 108 અને એમ્બ્યુલન્સની લાગી લાઈનો ગઈ રાત્રિથી સિવિલ આગળ 108 અને એમ્બ્યુલન્સની લાગી લાઈનો કોવિડ 19ના દર્દીઓને લઈને એમ્બ્યુલન્સ અને 108ની સિવિલ બહાર લાગી લાઈનો 108માં જ હાલ દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે। 108ના કર્મચારીઓ રાત દિવસ સેવા આપી રહ્યા છે। ઓક્સિજનની અછતને લઈને મહેસાણા અરવલ્લી હિંમતનગરના પ્રાઇવેટ હોસ્પિટલોમાંથી લોકો સિવિલ તરફ વળ્યા। હિંમતનગરની નવી સિવિલ ખાતે ભયાનક સ્થિતિ સામે આવી। સૂત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ઓક્સિજનની માંગ પૂરી કરવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે। વગર બજાર સહિત ભરચક વિસ્તારોમાં ફરતા લોકો માટે એક શીખ સમાન જેડએસ ટીવી આ વિડિયો બતાવવા પાછળ લોકો ખરેખર કોરોનાને લઈને ગંભીરતા લે અને માસ્ક ફરજિયાત પહેરે અને બને ત્યાં સુધી ઘરોમાં રહે તેવી ગુજરાતના તમામ લોકો અને જેડએસ ટીવીના દર્શકોને અપીલ કરે છે।